અરવલ્લીની મોડાસા નગરપાલિકા કે જ્યાં સ્થાનિકો પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. કારણ હતું અહીં વિવિધ પ્રશ્નોને લઈને તેમની રજૂઆતોનો હજુ સુધી અંત ન આવ્યો. વોર્ડ નંબર 2 થી 15 થી પણ વધુ સોસાયટીના લોકો પહોંચ્યા હતા નગરપાલિકાએ. તૂટેલા રોડ, રખડતા ઢોરના ત્રાસથી લોકો પરેશાન છે એવામાં અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં કોઈ પણ પ્રકારની કામગીરી ન થતાં આક્રોશ જોવા મળ્યો. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી. મેઘરજ રોડ, ધુણાઈ રોડ પર સમસ્યાથી લોકો પરેશાન છે અને અંતે આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. મેઘરજ રોડ છેલ્લા ચોમાસાથી જે ગટર યોજના ચાલુ હતી એના સંદર્ભે ખોદકામ કરેલ, આજ દિન સુધી એને રિપેર કર્યો નથી, એટલે મેઘરજ રોડના સર્વે રહીશોને જે અગવડ પડે છે ત્યાંથી અવર જવરમાં, એ સિવાય પણ જે કામોમાં ભ્રષ્ટાચારો થાય છે, રોડ રસ્તા જે બનાવ્યાના 10-15 દિવસની અંદર તૂટી જાય છે, ફરીથી રીસર્ફેસ કરવો પડે છે, એવી સર્વે માગણીઓને અમે અહીંયા વાચા આપવા માટે આજરોજ નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસ સાહેબને મળવા આવ્યા છીએ. આજે વોર્ડ નંબર 2 માંથી જે તે સોસાયટીમાંથી અને જે કહેવાય કે જ્યાં મેઘરજ રોડ અને ધુણે રોડ માટે જે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેની અંદર મેઘરજ રોડનું કામકાજ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ધુણે રોડનું જે કામકાજ છે એ હજી દિવાળી પછી ચાલુ થશે, જે હજી મંજૂરીમાં ગયું છે. મંજૂરી 10-15 દિવસમાં આવશે, ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે દિવાળી પછી એ કામકાજ